નમસ્કાર મિત્રો. મિત્રો, હું તમારો બધાનો દોસ્ત તમારા માટે આજે સારામાં સારું એક ડેરી ફાર્મ એટલે કે તબેલો વેચવા માટે લઈને આવ્યો છું. મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમે ગાય ભેંસ રાખતા હો તો ખાસ કરી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, વાત કરવી છે હવે આ ડેરી ફાર્મની. આ એક તબેલો એક ભાઈને વેચવાનો છે. હવે તબેલામાં શું શું વેચવાનું છે, કેટલી ગાયો છે, કેટલી ભેંસો છે, કેટલી પાડીઓ છે, કેટલી ચોટીઓ છે, કેટલી વછડીઓ છે, મશીન કેટલા છે, બીજી કેટલીક તબેલામાં કામ આવતી વસ્તુઓ છે, એ બધું એકી સાથે વેચવાનું છે. જો તમારે લેવું હોય તો હું તમને દરેકની વિગતે બતાવીશ. જો આ ગાયો છે, HF ગાયો છે, કુલ ગાયો 15 છે. દરેક ગાય હું તમને એક બતાવું છું. જો આ કાળી ગાય છે, બહુ સારું દૂધ, 10 એક લીટર દૂધ ટાઈમનું આપે છે. આ બીજા નંબરની ગાય છે, જે 12 લીટર દૂધ આપે છે, બહુ સારી ગાય છે. દરેક સારી નસલની છે, સાચવેલી છે, માવજત કરેલી છે, બહુ વ્યવસ્થિતસર છે. આ ગાય 12 લીટર દૂધ આપે છે. એના પછી એક આ ગાય છે, કાળી ગાય, આ પણ 9-10 લીટર દૂધ આપે છે. આ પણ સારામાં સારી વ્યવસ્થિતસર છે. આ દરેક ગાય ગેરંટીવાળી છે. વ્યક્તિઓ જોવા આવે, જોઈ લો, 2 દિવસ રહે, ટાઈમનું દૂધ જોઈ લે, રહેવાની સગવડ ત્યાં કરી આપવામાં આવશે. જેને કોઈને લેવી હોય એને 2 ટાઈમ જોવે પછી લઈ શકે છે. આ દરેક વસ્તુ વેચવાની છે. આ પણ ગાય વેચવાની છે. આ પણ બહુ સરસ ગાય છે. એમ કુલ ગાયો 15 ગાયો છે HF. એ હું તમને દરેક ગાય બતાવીશ. સાથે સાથે કેટલીક ભેંસો પણ છે, એ પણ હું તમને બતાવીશ. આ એક બીજી ગાય છે, આ પણ સારી નસલની છે. આ પણ 10-12 લીટર દૂધ આપે છે. 15 ગાયો છે. 15 ગાયોમાંથી 12 ગાયો હાલ દોવા આપે છે, એટલે કે દૂધ આપે છે. દિવસનું 200 લીટર દૂધ થાય છે. 3 ગાયો 15 દિવસમાં વિવાહ છે, એટલે કે બચ્ચું આપશે, એટલે એ પણ દોવાનું ચાલુ થશે. 15 દિવસની કાચી છે. આમાંથી 7 ગાયો ગાભણ છે, દોવા આપે છે છતાં ગાભણ છે. એની સાથે સાથે આ બરણી છે, તગારાઓ છે, મશીનો છે, ગમણ છે. આ દરેક વસ્તુ હું તમને બતાવવા જઈ રહ્યો છું. મિત્રો, જો જેને લેવો હોય એ ભાઈનો મોબાઈલ નંબર અને અંદાજિત કિંમત બધું મૂકેલું છે. આ પણ કાળી ગાય બહુ સરસ છે. દરેક ગાય તમને 9, 10, 12, 13, 14 લીટર સુધી દૂધ આપતી મળશે. આની અંદર દરેકે દરેક ખાતરીબંધ ગેરંટીવાળી ગાયો છે. આખો તબેલો તમે જોઈ શકો છો. આ દરેક ગાય હું તમને અહીંયાથી બતાવીશ. આ દરેક ગાય છે એ બહુ ફૂલ ગેરંટી સાથે માલિકને આપવાની છે. બીજા નંબરમાં ખાસ બેનિફિટ એ છે કે દરેક ગાયનો ઇન્સ્યોરન્સ છે, એટલે કે વીમો લીધેલો છે. 50,000 પાસ થશે જો ગાયને ક્યારેય કશું થશે તો પણ. એટલે મિત્રો, ગુજરાતમાં કોઈ વ્યક્તિ રાખશે તો એને વીમાનો પણ બેનિફિટ મળશે. દરેક વસ્તુ જે તમને તમારી સામે સ્કીન ઉપર દેખાય છે, તબેલામાં વપરાતી દરેક વસ્તુ વેચવાની છે. એકી સાથે લઈ શકો તો એકી સાથે, અલગથી લઈ શકો તો અલગથી. મિત્રો, આ દરેક વસ્તુ, કેન, બરણી, તગારા, મશીન, ગાડી, બધું ઘણું કરવું વેચવાનું છે. તબેલામાં આ ખુલ્લી ગમણો છે, એ પણ આપવાની છે. આ ભેંસો છે મિત્રો, બંનેની પાડીઓ છે, બંને 2 વછડીઓ છે, વાછડીઓ છે. અને આ ભેંસો છે, એટલે કે બંનેની પાડીઓ 5 છે. એ 5એ 5 વેચવાની છે. સારામાં સારી નસલની, સારી ઓલાદની છે. જોઈ લો મિત્રો, તમે જોઈ શકો છો. આ પાડીઓ પણ વેચવાની છે સાથે સાથે. સાથે સાથે એક બનીની ભેંસ છે કે જે દિવસનું 15-1 લીટર દૂધ કરે છે, એ પણ આપવાની છે. મિત્રો, આ પણ એક સારી, આ બધી સારી નસલની છે. આ ભેંસ વેચવાની છે, આ પણ વેચવાની છે સાથે સાથે. મિત્રો, તમારે લેવું હોય તો તમે લઈ શકો છો. આની અંદાજિત કિંમત, ભાઈનું નામ, સરનામું, મહેન્દ્રભાઈ વાઘેલા કરીને આના ઓનર છે. મિત્રો, મહેન્દ્રસિંહ એમને આ બધું વેચવાનું છે. આખું ડેરી ફાર્મ વેચવાનું છે. આ મશીન છે, મિલ્ક મશીન, એટલે કે દોવાનું મશીન, આ પણ સાથે આપવાનું છે. બીજી દરેક તબેલામાં વપરાતી દરેક પ્રકારની વસ્તુ, આ ગાડી પણ સાથે આપવાની છે. આ ગાડી પણ સાથે આપી દેવાની છે. મિત્રો, હવે આ બધાની કિંમત અંદાજે 16 લાખ રૂપિયા મૂકેલી છે. એની અંદર 16 લાખમાં 15 ગાયો આવી જાય છે,
પાંચ ભેંસો આવી જાય છે, બીજી બે વાછડીઓ આવી જાય છે, એની સાથે સાથે મશીન, ગાડી અને તબેલામાં વપરાતી દરેક વસ્તુ આવી જાય છે. એટલે 16 લાખ અંદાજિત મૂકેલી છે. મહેન્દ્રભાઈનો નંબર આપેલો છે, બનાસકાંઠામાં છે, થરા તાલુકામાં છે, ઉંટવલિયા ગામ એમનું છે, ત્યાં આ આખું ફાર્મ વેચવાનું છે. અને આ અમારો નંબર છે, તમારી સારી નસલની ગાય, ભેંસ, તબેલો, ફાર્મ વેચવાનું હોય તો તમે અમને વોટ્સઅપ કરી શકો છો, અમે એને મૂકીશું યુટ્યુબ ઉપર.